આજે આપણે સ્વાધ્યાય નંબર 11.2 શરૂ કરવા જઈ રહ્યા છીએ, બરાબર? તો આપણે લાસ્ટ ટાઈમ શું જોયું હતું? તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણનો ક્ષેત્રફળના સૂત્રો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, બરાબર? એને જ અકોર્ડિંગ તમને સ્વાધ્યાય 11.2 આપવામાં આવ્યું છે, જેનો પહેલો પ્રશ્ન છે, તમને આકૃતિ પરથી બધા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, બરાબર? તો સૌથી પહેલો પ્રશ્ન તમને અહીંયા એ કીધો છે કે પાયો અને વેધ આપેલો છે, બરાબર? તો એના પરથી આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે શું લખીશું? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ, બરાબર? તો આમાં આપણો પાયો શું છે? 7 સેન્ટીમીટર અને વેધ છે આપણો 4. તો 7 × 28 સેન્ટીમીટરનો સ્ક્વેર આપણો શું થશે? જવાબ. એના પછીનો ક્વેશ્ચન છે, એમાં તમને 5 અને 3 આપેલા છે, તો સેમ જ લખીશું. સમાંતર બાજુ, સોરી, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, હા બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરું લખવાનું. ક્ષેત્રફળ બરાબર, અથવા તો એવું લખી શકાય બી ઇન્ટુ એચ, બરાબર? બી ફોર, બી ઇઝ સ્ટેન્ડ ફોર બેઝ, અથવા તો એવું કહીએ કે પાયા માટે છે, બરાબર? તો આપણે પાયો અને ક્ષેત્રફળ, સોરી, પાયો અને વેધના વેલ્યુ મૂકીને આપણે જવાબ લઈશું. 5 × 15 સેન્ટીમીટરનો વર્ગ. એ જ રીતે ત્રીજા નંબરનો દાખલો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ. ખાલી શું કરવાનું છે આપણે? હવે વેલ્યુ જ મૂકવાની છે. 2.5 × 3.5, તો 2.5 × 3.5 કરતા જવાબ આવશે 8.75 સેન્ટીમીટરનો વર્ગ. તમારે બધા એ બધા પ્રકારના ગુણાકાર કરવાના રહેશે. હું અહીંયા તમને ડાયરેક્ટ જવાબ કહી રહી છું, કારણ કે મેં પહેલાં જ આમને ગણીને રાખ્યા છે, પરંતુ તમે પોતાની રીતે આને સોલ્વ કરો, એટલે કે 0 0 નીકાળી દેશો અથવા તો પોઈન્ટ નીકાળી દેશો, તો એનો જવાબ બહુ આસાનીથી આવી જાય છે, બરાબર? જેમ કે અહીંયા હું લખું 25/10 અને અહીંયા લખીશ 35/10. તો હવે જ્યારે તમે એનો 5થી ભાગાકાર કરશો તો સરળતાથી જવાબ આવી જશે. હવે આ આકૃતિમાં જુઓ, એમાં શું છે? આ પાયો છે અને આ એની ઊંચાઈ છે. તો સમાંતર બાજુ ક્ષેત્રફળ બરાબર બી ઇન્ટુ એચ, 4.8 × 5. એનો જવાબ શું આવશે? 5 × 20 ને 8 = 24 સેન્ટીમીટરનો વર્ગ, બરાબર? અને લાસ્ટ ક્વેશ્ચનમાં પણ તમને એવું જ કીધું છે, આ એનો હાઈટ કહેવાય, અથવા જેને આપણે ઊંચાઈ કીધી હતી, અને આ 2 સેન્ટીમીટર એનો પાયો છે. સમાંતર બાજુ તો સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 4.4 × 2. તો ગુણાકાર કરતા આપણને શું મળશે? 8.8 સેન્ટીમીટરનો વર્ગ. તો અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 1 પૂરો થાય છે. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. આપણે આમાં શું કરવાનું છે? નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો, એટલે કે આપણે આમાં શું શોધવાના છે? બધાના ક્ષેત્રફળ શોધવાના રહેશે. તો સૌથી પહેલી આકૃતિ એ લઈશું. તો આપણે બધા જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળનું શું સૂત્ર છે? 1/2 × BH, અથવા તો અડધો, અથવા લંબચોરસ, જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના કરતા અડધું. તો સૌથી પહેલાં એનું લઈએ છીએ, બરાબર? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર BH, 4 અને H છે આપણો 3. ભાગાકાર કરીશું, જવાબ આવશે 6 સેન્ટીમીટરનો
वर्ग। बीजा त्रिकोण नु लईए फल बराबर आ छे आपणो पायो अने 3.2 सेंटीमीटर एनो वेट छे। भागाकार करीने गुणाकार करीशुं तो आपणो जवाब शुं आवशे, आठ सेंटीमीटर नो वर्ग। 80 આવશે પણ પોઈન્ટ હોવાને કારણે 0 નીકળી જશે, બરાબર। ત્રીજો છે, ત્રીજા નંબરનો આપણો ક્વેશ્ચન છે, આમાં તમને આ એક જ ભાગ આપી દીધો છે, બરાબર। ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હાફ ગુણ્યા છ સેન્ટીમીટરનો વર્ગ। અને ચોથા નંબરનું જોઈએ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ન્યાચ, ખાલી શું કરીશું, વેલ્યુ પુટ ઓન કરીશું તો અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 2 પૂરો થાય છે। તમારે ખાલી એક જ વસ્તુ જે બાબત ધ્યાનમાં રાખવાની છે એ છે બધા સૂત્રો તમને કઈ રીતે ઉપયોગ કરવા, અને એ બધા સૂત્રો તમારા માઇન્ડમાં હંમેશા તમારે યાદ રાખવા પડશે। જો તમે સૂત્રો જ ભૂલી જશો તો, કારણ કે આમાં ઘણા બધા ક્ષેત્રફળ બહુ બધા છે, લંબચોરસ, ચોરસ, ત્રિકોણ, સમાંતર બાજુ, ચતુષ્કોણ, તો એ બધા તમારે શું કરવા પડશે, સારી રીતે યાદ રાખવા પડશે, બરાબર। એના પછી ક્વેશ્ચન નંબર 3 કીધો છે કે ખોટતા મૂલ્યો પૂરો, તો જેમાં તમને કોઈ એક વસ્તુ નથી આપી, જેમ કે તમને ટોટલ 4 પ્રશ્ન પૂછ્યા છે, બરાબર। તો એમાં આધાર આપ્યું છે તો ઊંચાઈ નથી આપી, પરંતુ ક્ષેત્રફળ આપ્યું છે, તો આપણે આ ઊંચાઈ સૂત્ર મૂકીને સરળતાથી શોધી શકીએ। તો ચલો પહેલા નંબરનો દાખલો જોઈશું અહીંયા। ત્રીજાનો સૌથી પહેલો, તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, બી ઇન્ટુ એચ, તો અહીંયા તમને એ વેલ્યુ આપેલી છે 246, આપણને આધાર આપ્યો છે પરંતુ ઊંચાઈ આપી નથી, તો આપણે સરળતાથી શું કરીશું, ભાગ્યા 22 કરી દઈએ, તો એચ બરાબર તમને કેટલા મળી જશે, 12.3। એટલે કે તમે જ્યારે એને ભાગાકાર કરશો 2 વડે તો તમને જવાબ 12.3 સેન્ટીમીટર મળશે, બરાબર। એ જ રીતે હવે બીજા નંબરનો જોઈ લઈએ, તો બીજામાં તમને આધાર નથી આપ્યો, ઊંચાઈ આપી છે અને ક્ષેત્રફળ આપ્યું છે। તમે જ્યારે પણ આ વિડીયોઝ ચાલુ કરો અથવા ગણિતમાં કોઈ પણ વિડીયો જોવો ત્યારે હંમેશા ટેક્સ્ટ બુક તમારું પોતાની સાથે રાખજો, કારણ કે અહીંયા મેં પ્રશ્નો લખ્યા છે પરંતુ કદાચ તમને જોવું હોય તો એમાં સરળતા પડશે, બરાબર। ફરીથી લખીશું, સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બી ઇન્ટુ એચ, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને ઓલરેડી આપ્યું છે 154.5, બેઝ નથી આપ્યો, હાઈટ આપેલી છે 15 સેન્ટીમીટર આપ્યું છે, બરાબર। તો શું કરીશું, 154.5 ભાગ્યા 15, તો આને તમે કઈ રીતે ગણશો, ગુણ્યા 10, એવી રીતે આપણે ભાગાકાર કરીશું, તો ભાગાકાર કરવાથી તમને જવાબ મળશે 10.3 સેન્ટીમીટર, બરાબર। તો અત્યારે આપણે 2 દાખલા રાખીએ છીએ,
એના પછીના દાખલા જે બે છે અને ત્રિકોણની આધાર અને ઊંચાઈ જે આપ્યું છે તમને, ક્વેશ્ચન નંબર 4 દેખાઈ રહ્યો છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર?